नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 5 विषय गणित जेमा प्रकरण नंबर 5 ते सरखो देखाय छे ए भणवानुं छे। तो आपणे आगळना विडियोमां छे ए प्रश्न नंबर 2 सुधी जोई गया हता। प्रश्न नंबर 2 मां शुं हतुं तो के चित्रोमां जे सफेद पट्टी पर एक एवी रेखा दोरवानी हती के जेना पर दर्पण राखता तेनी पछीनुं चित्र बने। पण હવે આપણે શું કરવાનું છે, પ્રશ્ન નંબર 3 ભણવાનો। પ્રશ્ન નંબર 3 માં શું છે તો કે નીચેના ચિત્રોમાં વિકીએ લાલ અને સફેદ આકાર બનાવ્યા છે। સફેદ પટ્ટી પર એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા બાજુનો આકાર દેખાય। પ્રથમ પેટી પર કેવી રીતે રેખા દોરી છે તે જુઓ અને જેથી તેને દર્પણમાં જોતા બાજુના દર્શાવેલો ચિત્ર દેખાય છે। ઉદાહરણ તરીકે જુઓ, નીચે ઉદાહરણમાં ચિત્ર આપેલું છે। એ ચિત્રમાં નીચે છે એ કઈ બાજુનું ચિત્ર છે એ બતાય છે, એ જુઓ તો કે કઈ બાજુનું ચિત્ર બતાય છે દર્પણમાં, તો કે આ બાજુનું ચિત્ર બતાય છે। અને અહીંયા તૂટક રેખા ક્યાં દોરેલી છે તો કે અહીંયા દોરેલી છે, જુઓ અહીંયા તૂટક રેખા દોરેલી છે। તો આ ભાગ જે જમણી બાજુનો ભાગ છે એ ઢંકાઈ જશે અને ડાબી બાજુનો ભાગ એ દર્પણમાં દેખાશે। જુઓ અહીંયા આપણે તૂટક રેખા કરીએ તો સેમ આ બાજુનું ચિત્ર અને આ બાજુનું સરખું છે, એટલે કે આવું ના આવું ચિત્ર અહીંયા સામે બતાય છે। હવે બીજું જોઈએ તો કઈ બાજુનું ચિત્ર બતાય છે, તો કે ડાબી બાજુનું દેખાય છે અને જમણી બાજુનું ચિત્ર ઢંકાઈ જાય છે, એને તૂટક રેખા ક્યાં દોરી, તો કે અહીંયા આ ચિત્રને જોડવા અહીંયાથી આ તૂટક રેખા દોરાયેલી છે। ત્રીજા નંબરનું ચિત્ર તો આમાં હવે આવું ચિત્ર મેળવવા આપણે ક્યાં તૂટક રેખા દોરવી પડે, તો કે સામેના બોક્સમાં જુઓ અહીંયા તૂટક રેખા આપણે દોરવી પડે। કઈ બાજુનું ચિત્ર બસતા છે, તો કે જમણી બાજુનું ચિત્ર દેખાશે અને ડાબી બાજુનું ચિત્ર છે એ ઢંકાઈ જશે। હવે આગળ નંબર 4 તો કે કઈ બાજુનું ચિત્ર દેખાય છે, જમણી બાજુનું ચિત્ર દેખાય છે, આવું ચિત્ર બનાવવા માટે શું કર્યું છે, તો કે જમણી બાજુ તૂટક રેખા અહીંયા દોરી કે જેથી જમણી બાજુનું ચિત્ર દેખાય અને ડાબી બાજુનું ચિત્ર ઢંકાઈ જાય છે। હવે એના પછીનું ચિત્ર તો આમાં શું છે, તો કે આમાં કઈ રેખા આવું ચિત્ર બનાવવા માટે કઈ તૂટક રેખા દોરેલી છે, તો કે અહીંયા જુઓ આપણને સેમ ચિત્ર દેખાય છે ને, ત્યાંથી આપણે આ ચિત્રમાં તૂટક રેખા દોરી। હવે આપણને ખબર પડી કે અહીંયા તૂટક રેખા કઈ દોરવાની, આ તો આ બાજુ જે ડાબી બાજુનું ચિત્ર છે એ દેખાય છે અને જમણી બાજુનું ચિત્ર ઢંકાઈ જાય છે। હવે આપણો નવો ટોપિક છે અડધો આટો ફેરવો। અડધો આટો ફેરવો એટલે કે આપણે જે પહેલાં ભણી ગયા હતા, એક દુત્યાંશ, એક ચતુર્થાંશ, એક તૃતીયાંશ, એક ષષ્ઠમાંશ સુધી ફેરવવાનું, એટલે કે એ કેટલું ફરશે અને કઈ જગ્યાએ આવશે એ ભણવાનું છે। અહીંયા વાર્તાની રીતે સમજાવ્યું છે, તો કે નીચે ચિત્રમાં રાજાની તેજુરી દર્શાવેલી છે। શું દર્શાવ્યું છે, રાજાની તેજુરી દર્શાવેલી છે, જેનો હાથ અડધો ફેરવવાથી તેજુરી ખુલ્લી જતી અને હાથાને ફરીથી અડધો ફેરવવાથી તેજુરી બંધ થઈ જતી હતી। રાજા ઘણીવાર તેજુરીને બંધ સમજી ખુલ્લી રાખતો હતો અને તમે તેના કારણનું અનુમાન કરી શકો। તો જુઓ નીચે છે એ ચિત્રમાં રાજા અને તેજુરી બંને આપેલી છે, ખુલ્લી તેજુરી આપેલી છે અને બંધ તેજુરી પણ આપેલી છે। હવે રાજા છે એ મૂંઝાય છે, કેમ, તો કે એને બંધ તેજુરી અને ખુલ્લી તેજુરીમાં ખબર પડતી નથી, કેમ નથી પડતી, તો જુઓ ચિત્રમાં હવે એ તેજુરી જો ખુલ્લી છે અને બંધ છે, બંને
सेम टू सेम એટલે કે એક સરખા દેખાય છે। રાજાએ એના હાથા ઉપર કોઈ પણ પ્રકારનું નિશાન કે કોઈ બીજો આકાર છે નહીં કે જેથી એને બંધ તેજુરી કે ખુલ્લી તેજુરીમાં ખબર પડે। તો અહીંયા જવાબમાં આપણે લખી શકીએ, અહીંયા ખુલ્લી તેજુરી અને બંધ તેજુરીના હાથા એક સરખો દેખાતો હોવાથી રાજાને તેજુરી ખુલ્લી છે કે બંધ સમજવામાં મૂંઝવણ થતી હતી। હવે એક દિવસ છે, રાજાની હોશિયાર પુત્રીએ તેને એક યુક્તિ સમજાવી કે જે તેને ખૂબ જ ગમી। હવે રાજા ક્યારેય મૂંઝાતો નહોતો। તમે અનુમાન કરી શકો કે એ યુક્તિ કઈ હશે? હવે શું કહે છે કે રાજાની પુત્રીએ છે એ એક નવું અનુમાન લગાવ્યું કે તેજુરી ખુલ્લી છે કે બંધ એ જાણવા માટે આપણે ખૂબ જ ઉપયોગી થાય છે। તો એના જવાબમાં છે, રાજાની પુત્રીએ ચિત્રમાં દર્શાવ્યા મુજબ તેજુરીના હાથાની પીળા રંગની ધાર પર એક ટપકું કર્યું અને આ ટપકાની સ્થિતિ પરથી તેજુરી ખુલ્લી છે કે બંધ તે જાણવામાં સરળતા રહે છે। ચિત્ર જુઓ તો આ ચિત્રમાં છે, એણે રાજાની પુત્રીએ ખુલ્લી તેજુરી ઉપર એક નિશાન કર્યું। હવે એ નિશાન છે, જ્યારે એ તેજુરીનો હાથા ઉપર જે નિશાન કરેલું છે જ્યારે એ બંધ કરશે અડધો આંટો, તો એ તેજુરીનું નિશાન ક્યાં આવી જશે? અહીંયા નીચે। તો રાજાને તરત ખબર પડશે કે આ તેજુરી બંધ છે અને આ તેજુરી ખુલ્લી છે અને આ તેજુરી બંધ છે। હવે એવી જ રીતે આપણે અલગ અલગ આકારની તેજુરીઓ અને એના હાથા ફેરવવાથી રાજાને આગળ મુજબ શું ભૂલ થઈ શકે છે એના પ્રશ્નનો ઉકેલ મેળવીએ। જો નીચે આપેલા ચિત્રોમાં રાજાની અલગ અલગ તેજુરીઓ દર્શાવેલ છે, તપાસ કરો કે કયા હાથાને અડધો ફેરવવાથી રાજા આગળ મુજબ જ ભૂલ કરી શકે છે અને દરેક પ્રશ્નના ઉકેલમાં તમે શું કરશો। હવે પહેલી તેજુરી જુઓ, પહેલું તેજુરીનો અડધો હાથો ફેરવે તો એ મૂંઝવણમાં મુકાઈ જાય? તો કે હા। જવાબમાં છે, અહીં ચિત્રોમાંની દરેક તેજુરીના હાથાને અડધો ફેરવવાથી રાજા આગળ મુજબ ભૂલ કરી શકે છે। શું કહે છે કે અહીંયા જે ચિત્રમાં ચારે ચાર તેજુરીઓ બતાવેલી છે એ ચારે ચાર તેજુરીઓને રાજા જ્યારે બંધ કે ખોલશે તો એને ખબર પડશે નહીં કે એ બંધ છે કે ખુલ્લી। કેમ? તો કે અહીં ચિત્રોમાં દરેક તેજુરીના હાથાને અડધો ફેરવવાથી રાજાને આગળ મુજબ ભૂલ કરી શકે છે। આ પ્રશ્નને ઉકેલ લાવવા દરેક હાથાની ધાર પર ટપકું કરી તેની સ્થિતિ પરથી તેજુરીની ખુલ્લી હશે કે બંધ તે જાણવામાં સરળતા રહે છે। હવે ભણીએ નવો ટોપિક, અડધા આંટો ફેરવવાથી એમનું એમ। હવે શું કહે છે કે જેમ રાજાની તેજુરી અડધો આંટો ફેરવવાથી એમની એમ રહેતી હતી, એવી જ રીતે અહીંયા થોડાક અલગ અલગ આકારો જોઈએ કે જે અડધો આંટો ફેરવવાથી એમના એમ રહે છે અને અડધો આંટો ફેરવીએ પણ આકાર બદલાઈ જાય છે, એ પણ જોઈશું। તો કે અનુમાન કરો કે નીચે આપેલ આકારમાંથી કોને અડધો ફેરવવાથી તેનો એ આકાર દેખાય છે? શું કહે છે કે અનુમાન લગાવવાનું છે કે કોનો આકાર બદલાય છે અને કોનો એનો એ આકાર રહે છે? તો અહીંયા ચિત્રોમાં નંબર એક, હવે એ આકારને અડધો ફેરવવાથી એનો એ રહેશે? તો કે હા। નંબર બે, એને આકાર અડધો ફેરવવાથી એનો એ જ દેખાશે? તો કે હા। ત્રીજાને પણ હા, ચોથાને પણ હા, પણ પાંચમો આકાર જુઓ। હવે પાંચમા આકારને અડધો ફેરવીએ તો એનો એ રહેશે? તો કે ના એ રહે। કેમ નહીં રહે? તો કે આ ઉપરનો ખૂણો એ અહીંયા નીચે આવી જશે જેથી એનો આકાર બદલાઈ જાય। હવે છઠ્ઠા નંબરનો આકાર જુઓ, એને અડધો ફેરવવાથી એમનો એમ રહે? તો કે હા। અને સાતમા આકારને ફેરવવાથી? તો કે ના। કેમ? તો કે આ આકાર આ રીતે ફરે એટલે કે આ જે ખૂણો છે એ નીચે આવે અને આ જે સીધી રેખા એ ઉપર આવે। તો જવાબમાં લખી શકીએ કે આકાર નંબર પાંચ અને સાત સિવાયના બધા આકારને અડધો ફેરવવાથી
તેના એ જ આકાર દેખાય છે. હવે જુઓ મહાવરો. નીચે પ્રશ્ન નંબર 1, અંગ્રેજી મૂળાક્ષરમાં એવા કયા અક્ષરો છે કે જેને અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષરો જેવો દેખાય? શું કે છે? તો કે અંગ્રેજીના કયા મૂળાક્ષરો છે કે જેને અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષર જેવા દેખાય? તો કે મૂળાક્ષરો એચ, આઈ, એન, ઓ, એસ, એક્સ અને ઝેડ ને અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષર જેવો દેખાય છે. શું કે છે? કયા કયા અક્ષરો છે યાદ રાખવાના છે? એચ, આઈ, એન, ઓ, એચ, ઝેડ અને એક્સ ને અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષર જેવા અક્ષર દેખાય છે. નંબર 2, નીચે દર્શાવેલા કયા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા એના એ જ શબ્દો વંચાય છે? શું કહે છે કે નીચે દર્શાવેલા કયા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવવાથી એના એ જ શબ્દો વંચાય છે? તો કે નીચે કયા કયા શબ્દો આપેલા છે? તો કે ઝૂમ, મોવ, સ્વિમ્સ, સીસ અને નૂન. હવે જુઓ એના એ જ શબ્દો આને ઊંધા ફેરવશું એટલે કે આને ઊંધા ફેરવે તો કયા કયા? તો કે આ અક્ષર ના વંચાય. કેમ? તો કે આ એમ આ બાજુ આવી જાય કે ડબલ્યુ થઈ જાય તો કે એ નહીં વંચાય. તો મોમ વંચાશે, હા. તો કે આને આવી રીતે ઊંધો આંટો ફેરવીએ એટલે આને આવી રીતે ઊંધો આંટો ફેરવે એટલે કે આ ડબલ્યુ અહીંયા આગળ આવી જશે એટલે એ એમ બની જશે અને એમ છે એ ડબલ્યુ થઈ જશે. તો શું વંચાય? એમ ઓ ડબલ્યુ. પછી સ્વિમ, તો કે હા. કેમ? જો અહીંયા એચ ડબલ્યુ આઈ એમ એસ છે એને ઊંધું કરીએ એટલે એસ ડબલ્યુ આઈ એમ એસ થાય. પછી એસ આઈ એસ પણ વંચાય અને નૂન પણ વંચાય. કયું ના વંચાય? એક ઝૂમ ના વંચાય. બાકી બધા અડધો આંટો ફેરવવાથી એના એ જ શબ્દો વંચાય. પ્રશ્ન નંબર 3, 0 થી 9 સુધીના અંકોને અડધો આંટો ફેરવવાથી તેમાંથી કયા અક્ષરો મૂળ અંક દેખાશે? શું કે છે કે કયા 0 થી 9 સુધીના અંકને અડધો આંટો ફેરવવાથી મૂળ અંક જેવા અંક દેખાય? તો કે જવાબમાં 0, 1 અને 8ને અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષર જેવા દેખાય છે. કેવા અક્ષર દેખાય છે? 0, 8 અને 1ને અડધા આંટો ફેરવવાથી મૂળ અંકો જેવા જ દેખાશે. પ્રશ્ન નંબર 4, 2, 3 અને 4 અંકવાળી સંખ્યાઓ વિશે વિચારો જેને અડધા આંટામાં ફેરવતા એની એ જ સંખ્યા મળે. જો જવાબમાં 2 અંકોની સંખ્યાઓ કઈ કઈ છે? 11 અને 88, 2 અંકમાં. હવે આને ગમે તે બાજુ એટલે કે અડધો આંટો ફેરવશો તો એની એ જ સંખ્યા વંચાશે. 3 અંકવાળી સંખ્યામાં 101, 111, 181, 808, 818 અને 888 અને 4 અંકવાળી સંખ્યાઓમાં કઈ કઈ સામેલ થાય છે? તો કે 1001, 1111, 1881, 8008, 8118 અને 8888. તો અહીંયા જુઓ અંક કયા કયા લીધા છે? 1, 0 અને 8. આ 3 જ અંકની સંખ્યાઓ પણ બને છે. હવે પ્રશ્ન નંબર 5, નીચે આપેલ ચિત્રો પૈકી કયા ચિત્રો એવા છે કે જેને અડધો આંટો ફેરવવાથી એના એ જ ચિત્રો દેખાશે? હવે એ નંબરનું ચિત્ર જુઓ, એના એ હવે આને અડધો આંટો ફેરવશું એ નંબરના ચિત્રને તો એનું એ જ દેખાશે. તો કે હા, તો કે આ ચિત્રમાં આવશે હા, અડધો આંટો ફેરવવાથી એનું એ જ દેખાશે. પછી બી આવશે, તો કે ના, એ નહીં આવે. કેમ? તો કે આમાં એક વ્યક્તિનું ચિત્ર આપેલું છે, આ રીતે ફરે એટલે એ વ્યક્તિ પણ એની સાથે ફરશે કે જેથી એ ઊંધો થઈ જશે. નંબર સી, તો કે હા. હવે આગળ પછી ડી આવશે, તો કે ના આવે કારણ કે પી આવતો નથી. ઈ આવશે,
એ પણ નહીં આવે. એફ આવશે તો કે હા. અમે પછી આગળ જી આવશે તો કે નહીં આવે, અને એચ આવશે તો કે હા. હવે જુઓ ચિત્ર એ સી એફ અને એચ ને અડધા આંટો ફેરવવાથી એના એ જ ચિત્રો મળે છે.